લાંબા સમય બાદ મેઘરાજાએ અંબાજીમાં અમી છાંટણા કર્યા અને ભારે ઉકળાટ બાદ વરસાદ વરસ્યો. અંબાજીવાસીઓ કેટલાય દિવસથી વરસાદની કાગ ડોળી રાહ જોઈ રહ્યા હતા ત્યારે અંબાજીમાં આજે જેઠ સુદ પૂનમના દિવસે મેઘરાજાએ અમી છાંટણા કરી અંબાજીમાં આવેલા શ્રદ્ધાળુઓને ભીંજવી દીધા. બપોર બાદ પડેલા વરસાદથી લોકોને ગરમીમાં આંશિક રાહત મળી. આજથી વરસાદ શરૂ થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો. મહત્વનું છે કે બનાસકાંઠા વરસાદ વગર સૂકો ભટ્ટ જોવા મળી રહ્યો હતો ત્યારે સતત ગરમીના ઉકળાટ બાદ આજે વરસાદ બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા. બપોર બાદ એકાએક વરસાદ શરૂ થયો. ચોમાસાની સિઝનનો આ પ્રથમ વરસાદની શરૂઆત આજે જેઠ સુદ પૂનમથી થતા લોકોએ વરસાદનો આનંદ માણ્યો. છેલ્લા 5 દિવસથી વરસાદી વાતાવરણ બની કાળા વાદળો છવાતા હતા પણ વરસાદ વરસતો ન હતો. જો કે હવે વરસાદની શરૂઆત થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થયાને 11 દિવસ બાદ હવે મેઘ મંડાણ થશે. હવામાન વિભાગે અતિભારે વરસાદની આગાહી કરી. રાજ્યમાં હવે ચોમાસું જોર પકડશે. ભારેથી અતિભારે વરસાદની આગાહી. વરસાદનું યલો અને ઓરેન્જ એલર્ટ અપાયું. દક્ષિણ ગુજરાતમાં વિરામ લીધા બાદ ચોમાસું હવે જોર પકડશે. ચોમાસું આવનારા દિવસોમાં આગળ વધે તેવી શક્યતા પ્રબળ બની છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પવનની દિશા અને વરસાદી સિસ્ટમથી ચોમાસું હવે તીવ્ર બનવાના અંધાણ છે. હેવી રેનફોલ હોયગી વલસાડ, નવસારી, નર્મદા, છોટાઉદેપુર. જો સૌરાષ્ટ્ર રિજિયન હૈ ઉસમે હેવી રેનફોલ હોને કા ચાન્સીસ હૈ. ભાવનગર એન્ડ હેવી રેનફોલ હોને કા ચાન્સીસ હૈ. બોટાડ, અમરેલી, એ આઇસોલેટેડ પ્લેસીસ મેં હેવી રેનફોલ હોને કા સંભાવનાએ હૈ. ઓર આને વાલા જો દિન હૈ ઇસમે મોનસૂન કા જો સ્થિતિ હૈ અભી 3-4 દિન મેં આગે બઢને કા ભી સંભાવના બની હુઈ હૈ. રાજ્યના કેટલાક વિસ્તારોમાં તો અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 23 જૂને સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, નર્મદા, છોટાઉદેપુર, ભાવનગર અને બોટાદમાં અતિભારે વરસાદની આગાહી છે. 28 જૂન બાદ ચોમાસું ગુજરાતમાં રમઝટ બોલાવશે. અંબાલાલે કહ્યું કે અમદાવાદમાં પણ પડશે વરસાદ. વરસાદ અંગે અંબાલાલની મોટી આગાહી. રાજ્યમાં 3 દિવસ ભારે વરસાદ ખાબકશે. ક્યાંક 5 ઇંચ સુધી વરસાદ થઈ શકે. રાજ્યમાં ચોમાસાની એન્ટ્રીને 11 દિવસ વીતી ગયા હોવા છતાં રાજ્યમાં જોઈએ તેવું ચોમાસું જામ્યું નથી. જોકે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહી દીધું છે કે હવે ગુજરાતમાં ચોમાસું રમઝટ બોલાવશે. આગામી દિવસોમાં રાજ્યના હવામાન પલટાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. તેમણે 3 દિવસ દરમિયાન વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. અંબાલાલે કહ્યું કે 22-24 દરમિયાન હવામાનમાં મોટા ફેરફારો થશે. વાલંદના ભાગમાં 15-20 મિલીમીટર જેટલો વરસાદ થઈ શકે. મહેસાણાના ભાગોમાં પણ 18 ઇંચ ઉપર વરસાદ થઈ શકવાની શક્યતા રહે છે. 22, 23 અને 24 જૂન દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે. જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, આહવા, ડાંગ અને વલસાડના ભાગો ઉપરાંત જૂનાગઢ, ભાવનગર, ખંભાત, જંબુસર, પાદરા, વડોદરાનો સમાવેશ થાય છે. અંબાલાલે કહ્યું કે જૂન મહિનાના અંતમાં ચોમાસું જોર પકડશે. 28 જૂન બાદ ચોમાસું ગુજરાતમાં રમઝટ બોલાવશે. વલસાડમાં પેટ્રોલ પંપ પર ગ્રાહકે આતંક મચાવ્યો. બોટલમાં પેટ્રોલ ન આપતા માર માર્યો. વલસાડના ધરમપુર નજીક પેટ્રોલ પંપ પર ગ્રાહકે દાદાગીરી કરી આતંક મચાવ્યો. પેટ્રોલ પંપના કર્મચારીએ પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ ન આપતા ગ્રાહકે માથાકૂટ કરી અને કર્મચારીને ઢોર માર માર્યો. જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ઘટના વાસદા રોડ પર આંબા ગામ નજીકની છે, જ્યાં પેટ્રોલ પંપ પર મોડી રાત્રે દીપક નામનો વ્યક્તિ પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ લેવા માટે આવ્યો હતો, જેને કર્મચારીએ નિયમ વિરુદ્ધ બોટલમાં પેટ્રોલ આપવાની મનાઈ કરતા બબાલ કરી હતી. જે બાદ પેટ્રોલ પંપની ઓફિસમાં ઘૂસી અને કર્મચારીઓને ઢોર માર માર્યો હતો. કર્મચારી સાથે ગાળાગાળી અને દાદાગીરી કરી પેટ્રોલ પંપ સળગાવી દેવાની પણ ધમકી આપી હતી. આ તરફ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં વિરોધ નોંધાવી હોબાળો કરનાર હરિભક્તો સામે ફરિયાદ નોંધાઈ. હોબાળો મચાવનાર 5 લોકોએ એક સંત સાથે મારામારી કરી હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે. વડતાલના કેટલાક સંતોના વાયરલ વિડીયો સામે હરિભક્તોએ રોષ જતાવી દેખાવો કર્યા હતા, જેમાં 13 જૂનના રોજ હરિભક્તોએ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર પાઠવ્યું હતું. આ હોબાળામાં મંદિરનું ધાર્મિક વાતાવરણ બગાડ્યું હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ વડતાલ પોલીસ મથકે નોંધાઈ છે, જેમાં 5 ભક્તોએ સંતવાસમાં ઘૂસી એક સંત સાથે ઝપાઝપી કરી હોવાનો પણ ઉલ્લેખ છે.
કચ્છના કાંઠામાંથી માદક દ્રવ્યો પકડાવવાનો સિલસિલો યથાવત છે અને આજે ચરસના વધુ 20 પેકેટ મળ્યા. કચ્છની દરિયાઈ સીમા જાણે કે નશાના વેપલા માટે નામચીન બનતી જાય છે. છેલ્લા એક દિવસથી સતત અહીં ડ્રગ્સ મળી રહ્યા છે. આજે જખોમાંથી 10 પેકેટ મળતા ખળભળાટ મચી ગયો. ગઈકાલે પણ અલગ અલગ સ્થળોએથી 27 પેકેટ ઝડપાયા હતા. જખોના સિંગોડીના કાંઠાથી ચરસના 10 પેકેટ મળી આવ્યા. દરિયામાં તણાઈ આવેલા કોથળામાંથી ચરસના 10 પેકેટ મળી આવ્યા. મરીન કમાન્ડોએ જખો પોલીસને જાણ કરી પેકેટ જમા કરાવ્યા. જખો મરીન સેક્ટરના મરીન કમાન્ડોએ ફૂટ પેટ્રોલિંગ દરમિયાન આ ચરસના પેકેટ ઝડપી પાડ્યા. ગઈકાલે પણ દરિયાઈ સીમામાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું. બે અલગ અલગ સ્થળોએથી 27 પેકેટ ઝડપાયા હતા. મળી આવેલા 27 પેકેટ પૈકી 17 જેટલા પેકેટમાં પીળી ગોળીઓના 3 નાના પેકેટ છે, જે સિન્થેટિક ડ્રગ્સ એટલે કે મોર્ફિન હોવાની શક્યતા છે. મહત્વનું છે કે બીએસએફ દ્વારા છેલ્લા એક સપ્તાહમાં જખો કિનારેથી ડ્રગ્સના 129 જેટલા પેકેટ ઝડપી પાડવામાં આવ્યા છે. અમેરિકાથી અમદાવાદ આવેલા 58 પાર્સલમાંથી નીકળ્યો નશાનો સામાન બાળકોના રમકડામાં પણ છુપાવ્યો. એક તરફ કચ્છના દરિયાથી રોજેરોજ ચરસના પેકેટ મળી રહ્યા છે, તો હવે અમદાવાદના આંગણા સુધી ડ્રગ્સના પાર્સલ આવવા માંડ્યા છે. અમદાવાદમાં 3.50 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. શાહીબાગ પોસ્ટ ઓફિસના પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યું છે. અમેરિકાના પાર્સલમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો. અત્યાર સુધી તો માત્ર દરિયાથી જ ડ્રગ્સ આવતું હતું, હવે વિદેશથી ડ્રગ્સના પાર્સલ આવવા લાગ્યા છે. મુખ્ય 5 પેડલરો દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, અમદાવાદના છે, જેની ઓળખ થઈ ગઈ છે. ચોંકાવનારી વાત એ છે કે બાળકોના રમકડા, બાળકોના ડાયપર, કીઠર ટોય, લેડીઝ બેગ, સ્પાઈડર બોલ, એન્ટીક બેગમાં ડ્રગ્સનો જથ્થો હતો. ક્રાઇમબ્રાન્ચની તપાસમાં ભારતના મોટા ડ્રગ્સ પેડલરોની આ કેસમાં સંડોવણી સામે આવી છે. પોસ્ટ ઓફિસમાં આવેલા 58 ડ્રગ્સના પાર્સલ મળી આવ્યા છે. 58 પાર્સલમાંથી હાઇબ્રિડ ગાંજો, વનસ્પતિ અને લિક્વિડ બોટલો મળી આવી છે. લિક્વિડ ફોર્મમાં 60 બોટલો અને હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો છે. યુએસએ, કેનેડા અને યુકેથી તમામ પાર્સલો અમદાવાદ પહોંચ્યા હતા. અમદાવાદ, સુરત, વડોદરા શહેરના નવીરાઓ ગાંજો મંગાવતા હતા. નવીરાઓની પૂછપરછમાં સમગ્ર રેકેટ સામે આવ્યું છે. 3,50,00,000 કિંમતનું હાઇબ્રિડ ગાંજો, લિક્વિડ ફોર્મ અને વનસ્પતિ ફોર્મમાં ડ્રગ્સ મળી આવ્યું છે. ખુલ્લેઆમ દારૂની મહેફિલ માણતા નેતાનો વિડીયો વાયરલ. વિડીયો ઉદયપુરનો હોવાનું કબૂલ્યું. જુઓ, શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીના નેતાઓ જ માણી રહ્યા છે દારૂની મહેફિલ. ગુજરાતમાં દારૂબંધી છે. કોઈ દારૂ પીતા ઝડપાય તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ અહીં તો ભાજપના જ નેતાઓ ખુલ્લેઆમ દારૂની મહેફિલ લગાવી અને બેઠા છે, જાણે કે તેમને પોલીસે દારૂ પીવાનો પરવાનો આપી દીધો હોય. બિંદાસ કેબિનમાં બેસી દારૂ પીતા નજરે પડ્યા. જી હા, આ મહાશય છે દાહોદ નગરપાલિકાના પક્ષના નેતા દીપેશ લાલપુરવાળા. દારૂ પીતા નજરે પડ્યા છે. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયોને જોઈને શહેરમાં અનેક ચર્ચાઓ વહેતી થઈ છે. ભાજપના જ નેતા દારૂબંધીના નિયમોના ધજાગરા ઉડાડતા નજરે પડી રહ્યા છે. આ અંગે પાલિકા